નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે ને કરજણ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેના જે પ્રચાર માટે તમામ રાજકીય પાર્ટીઓ હાલ મેદાને છે અને તેવામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે જે સાત જેટલા જે અપક્ષ ઉમેદવારો છે તે પણ મેદાનમાં છે ને તેવામાંના એક મયુરભાઈ જોશી આપણી સાથે છે તેઓ જનતા રાજના નામે ખૂબ જ જાણીતા છે અને ખાસ કરીને તેમના જે ચિન્હની વાત કરવામાં આવે તો ગેસનો બોટલ તેમનું ચિહ્ન છે મયુરભાઈ ભાજપ અને કોંગ્રેસની વચ્ચે એમ તો ગુજરાતમાં અને સ્થાનિકમાં ત્રીજા પક્ષની કોઈ સ્થાન જ નથી તમે યુવા થઈને કેમ આટલું સાહસ કર્યું સૌથી પહેલા તો નેટવર્ક ન્યૂઝનો આભારી છું લોકડાઉન સમયમાં જે પરિસ્થિતિ ઉદ્ભવી ગુજરાતમાં આપણે ક્યારેય દેશ લેવલે વાત નથી કરી આપણા ગુજરાત લેવલને વાત કરી તમને કદાચ એક ખોટું બી કહી શકો પરંતુ હું એકત્રીસ વર્ષની મારી ઉંમરમાં મેં ફક્ત એક જ વખત વોટિંગ કર્યું ને આ બે હજાર સત્તરમાં બીજેપીને કર્યું લોકડાઉન સમયમાં જે રૂપાણી સાહેબનું નેતૃત્વ હતું એ કંઈક ને કંઈક જગ્યાએ આપણને ખટકતું હતું બિકોઝ આપણે એજ્યુકેટેડ પર્સન છે આપણને લાગતું હતું કે કઈ જગ્યાએ ખોટા ડિસિઝનો લેવાઈ રહ્યા છે માટે જઈને આપણે વિડીયો બનાવવાનું શરૂ કર્યું લોકોને અસર થઈ લોકોનો સાથ સહકાર મળ્યો સપોર્ટ મળ્યો ક્યાંક જગ્યાએ એમની એવી બી કોમેન્ટ આવી કે તમે જે બોલો છો અમારો જ અવાજ બનીને બોલો છો અને ક્યાંક જગ્યાએ આજે તમને ડર નથી લાગતો કે તમારો અવાજ દબાવી દેવામાં આવશે ખરીદવાની વાતો થશે ત્યારે આપણને એવું લાગ્યું કે પબ્લિકે જ આપણને કીધું કે ગુજરાતમાં ત્રીજા પક્ષની જરૂર છે તમે ત્રીજો પક્ષ બનીને આવો અને પબ્લિક તમને આવકારશે ત્યારે આપણે એમજીટીવી લાઈવની રચના કરીને એના પછી આપણે જનતા રાજની સ્થાપના કરી પંદર પાંચે નહીં માનો ચાર મહિનામાં આપણે એટલી પ્રગતિ કરી છ મહિનામાં કે લોકો આપણને ખૂનાથી ખૂનાના વ્યક્તિ આપણને ઓળખ ઓળખતા થઈ ગયા આ મયુરભાઈ એટલે વિડીયોવાળા દરેક ચોતરે બેસીને કદાચ તમને નવાઈ લાગશે કે હું ગામમાં જ્યારે પ્રચાર જનસંપર્ક માટે જોઉં છું તો સિત્તેર વર્ષના દાદા જેમને લખવો થઈ ગયો ને એ બી આપણા વિડીયો જોતા હોય છે અને એમને ક્યાંક આપણા મુદ્દાઓ સટીક લાગે છે કે ના આ વ્યક્તિ ક્લિયર વાત કરે છે ચોખ્ખી વાત કરે છે આટલી યુવા તરીકે આપણે કરજણ દાવેદારી કેમ નોંધાઈ કારણ કે કદાચ તમને યાદ હોય બરોડા સુરત અમદાવાદ ને ગાંધીનગર આપણે નેતાઓ પર આકરા પ્રહાર કરતા બેનરો માર્યા હતા અને એમાં બહુ ક્લિયર હતા જ્યાં સુધી ગુજરાતનું દેવું ના પતે ત્યાં સુધી નેતાઓનો પગાર બંધ કરો જ્યાં સુધી ગુજરાતનું દેવું ના પતે ત્યાં સુધી નેતાઓને મળતી સુવિધા પર પચાસ ટકા કામ મૂકો નેતા ઓછામાં ઓછું બાર પાસ હોવું જોઈએ ધારાસભ્ય બસમાં પ્રવાસ જ નથી કરતો તો એના નામની સીટો કેમ ધારાસભ્ય નેતાઓના છોકરા સરકારી સ્કૂલમાં જ ભળવા જોઈએ સરકારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવા જોઈએ આ મુદ્દા જાહેરમાં માર્યા હતા આપણે બેનરો ત્યારે જઈ આ લોકોએ મારા પર ક્રાઇમ બ્રાન્ચમાં ઇન્કવાયરી બેસાડી ત્યારે આપણને ખબર પડી ગઈ કે હવે કંઈક ને કંઈક જગ્યાથી આપણને ઘેરવાના પ્રયાસો થશે ત્યારે લોકોના સાથ સહકારથી અને આપણને બી લાગી કે હવે લોકોની ઘણી અપેક્ષાઓ આપણી જોડે જોડાઈ ગઈ છે તો આપણે હવે સિસ્ટમમાં ઉતરવું જોઈએ બાકી આપણા દાદા રાજનીતિ નહોતા કરતા હું પોતે બી નહોતો કરતો પરંતુ જે સાથ સહકાર મળ્યો ને ત્યારે જ્યારે તમારા પર અપેક્ષાઓ જોડાઈ જાય ને રોજની દોઢસો બસોથી કમ્પ્લેનો આવે ત્યારે જરૂરી બની જાય કે તમે બી હવે રાજકારણમાં આવો કેમ કે બહાર રહીને આપણે બૂમો ક્યાં સુધી પાડીશું કે રાજકારણ ખરાબ છે અગર કોઈ જગ્યાએ આપણે ખેતરમાં જઈ રહ્યા છે અને ત્યાં આગળ વાડ છે રસ્તો ક્લિયર નથી તો આપણે એને સાફ કરવા માટે આપણે જાતે જ પાવડો લઈશું ને બાકી આપણે કોઈ આખો દિવસ બોલ બોલ કરીશું કે અહીંથી રસ્તો નથી ટ્રેક્ટર નહીં જતું રસ્તો નહીં તો એનો ઉકેલ નથી માટે આપણે જ્યારે આ પ્રેશરાઇઝ થવા લાગ્યું સરકારે આપણને સપોર્ટ કરવાની જગ્યાએ આપણો સાથ સહકાર લેવાની જગ્યાએ આપણા પર દબાણ કરવા લાગ્યા પરિવારો પર દબાણ કરવા લાગ્યા ત્યારે જઈને આપણે વિચાર્યું કે હવે લડી લેવું છે હવે પાછું નહીં પડે મયુરભાઈ એક બાજુ દેશની સૌથી જૂની પાર્ટી એક બાજુ વિશ્વની સૌથી મોટી પાર્ટી એવામાં મયુર જોશી ખાલી તમે એવું કહો છો કે ફેસબુક સોશિયલ મીડિયા પર તમને લોકો પસંદ કરે છે તો એના બેસ પર આ આટલી મોટી પાર્ટીઓને અગર ફેસબુક જે સોશિયલ મીડિયા છે ને કદાચ તમને યાદ હોય ને તો મોદીજી આવ્યા આપણા પ્રધાનમંત્રી એમની જોડે સોશિયલ મીડિયા એક્ટિવ થયું અને એ જે સ્થાન પર બેઠા છે કે બીજેપી આજે કોંગ્રેસને પછાડીને બેસી છે ને તે સોશિયલ મીડિયાથી જ બેઠી છે બાકી કામો તમે તમે બી પૂછવા જશો તો કામો એમના બી કંઈ નથી બીજી વાત એવી છે કે સોશિયલ મીડિયાથી નહીં આપણે જનતા રાજ બરોડા સુરત અમદાવાદ ગાંધીનગર રાજકોટ દરેક સિટીમાં આપણી ટીમો છે ત્યાં આગળ સાતસો કિલોમીટર દૂર કચ્છ ભુજ થી કોઈ એક ફોન આવે ને મહિલાનો કે બે વર્ષથી અમારી ઘરની બહાર ગટરનું પાણી જાય છે મહેમાનોને અમે ઘરમાં બેસાડી નહીં શકતા સરપંચ અમારું સાંભળતા નથી ત્રાસી ગયા છે અમે અરજીઓ આપી આપીને ત્યારે મયુર જોશીને ફોન કરે છે મયુર જોશીને ફોન કરે છે તાત્કાલિક અમારી ટીમ દ્વારા ચોવીસથી અડતાલીસ કલાકમાં નિરાકરણ થાય છે ગટરો ઉભરાતી હોય છે તો એનું તાત્કાલિક ગંદકીનું નિવારાકરણ થાય છે દુમાડ ચાર રસ્તા બરોડા અમદાવાદના જે દુમાડ ચાર રસ્તા પર રોડની પરિસ્થિતિ બહુ ખરાબ હતી કલેક્ટર મેડમને આપણે રજૂઆત કરી તાત્કાલિક ત્યાં પચાસ માણસનો કાફલો ચોવીસ કલાકમાં ઉતર્યો રોડની કામગીરી શરૂ થઈ રોડ પાછો હતો એવો ને એવો થઈ ગયો વીસ દિવસમાં પાછી આપણે રજૂઆત કરી પાછો અત્યારે પાકો થઈ ગયો હતો દેટ મીન્સ આપણા કામો જમીન પર બોલ્યા છે ત્યારે જઈને આટલો સાથ સગાડ બાકી એકલો વિરોધ કરો ને તો પબ્લિક ક્યારે ના આપડાવે પણ કામો કરવા જરૂરી છે બીજી વાત આજે આપણને પ્રેમ આટલો કેમ મળી રહ્યો છે બિકોઝ સો વર્ષમાં પાછલા આવી કોરોના જેવી કોઈ મહામારી આવી નથી કોરોના જેવી મહામારીનું આવું એમાં સરકારનું નિષ્ફળ જવું ત્રીજી વસ્તી પક્ષ પલટું છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યું છે પબ્લિક સહન કરતી આવી છે તેમ છતાં બીજ કરતા હતા એકદમ આવી કોરોના જેવી મહામારીમાં પક્ષપલટું કર્યો પેટા ચૂંટણીનો બોજ લાયા આપણને કહે છે બે ગજનું દૂરી કે બે ગજની દૂરી માસ્ક કોરોના હજુ ગયો નથી અને એવામાં લોકોને મતદાન કરવા લાઈનોમાં ઊભા કરવા પડશે બસોની ગરબાની પરમિશન નહીં આપી તમને ખબર છે અને અત્યારે બારસો બારસોની સંખ્યામાં રેલીઓ થાય છે તો કંઈક જગ્યાએ આવે છે ને જનતા જાગૃત થઈ ગઈ છે અને જનતા બી અપનાઈ રહી છે કે હવે યુવાઓએ રાજનીતિમાં આવવું જોઈએ અને ક્યાંક જગ્યાએ પરિવર્તન સંસારનો નિયમ છે જ્યાં સુધી કોમ્પિટિશન નહીં આવે ને ત્યાં સુધી ક્વોલિટી વર્ક નહીં મળે માટે કોમ્પિટિશન અવશ્ય હોવું જરૂરી છે અને તમને એક વસ્તુ કહી દઉં ઘણા વર્ષોથી લાલકૃષ્ણ અડવાણી સાહેબ પાર્ટીમાં હતા વર્ષોથી પરંતુ મોદી સાહેબ આગળ નીકળી ગયા એટલે તમને ખબર છે કે આમ આદમીને બી ઘણો સમય નથી થયો પરંતુ જે ઇન્ડિયાનો ગઢ છે

આપણે દરેક જગ્યાએ પ્રચારમાં ગયા હોય ને કે આપણે જ્યારે સોશિયલ મીડિયા પર ફેસબુક પરથી લાઈવ આવતો હોય ત્યારે આપણું ક્લિયર સ્ટેટમેન્ટ હોય છે વોટ તમારે જેને આપવા એને આપજો સાથ સહકાર આપજો બીજી વાત એ છે કે આપણો વિરોધ કોઈ સત્તા પક્ષ કે વિપક્ષથી નથી મારો વિરોધ નેતાથી છે જે ખોટી નીતિવાળો છે કે ખોટા વિચારોવાળો છે જેનું કામ ફક્ત ને ફક્ત એના પોતાના રોટલા શેખવાનું હોય છે હું ઘણા રાજ્ય ઘણા ગામડાઓમાં ગયો દરેક જગ્યાએ સાંભળવા મળે છે ત્રણ ત્રણ વર્ષ થયા ત્યાં સુધી ફરક્યા નથી ચાર કિલોમીટર દૂર જ અમારું ગામ છે અમારી સુધી કોઈ દિવસ આવ્યા નથી અને હવે હાથ જોડીને અમારી આજુબાજુ આવવા લાગ્યા ત્યારે આપણું કેવું શું છે કે ભાઈ તમે કોઈ બી પક્ષના હોય તમે સારા કામ કરશો તો આ મયુર જોશી તમારી જોડે જ જશે આજે અપક્ષમાં ઉભા રહ્યા ને એમને તો ઘણું પાર્ટી ફંડ બી આપે જાતે બી ખરચશે પણ આપણે તો અપક્ષમાં ઉભા રહ્યા આપણે જાતે પોતાના દમ પર ઊભા રહેવાના અને ક્યારેક તો શરૂઆત કરવી પડશે ને એટલે આપણે આ અવસર હતો અને આ અવસર એ આ કંઈક ગર્વ લેવા જેવી બાબત નથી ઘણો ખર્ચ લાગશે ઘણા લોકો મરી ગયા છે ત્યારે આ એક એવો અવસર છે તમને ખબર છે આપણે ઘરમાં કુટુંબમાં કોઈ મરી જાય તો તેર દિવસ સુધી આપણે શોખ મનાવતા હોય છે અને આવનારા સમયમાં આપણે લગ્ન પ્રસંગ હોય કોઈ ફેસ્ટિવલ હોય તો એ મનાવતા નથી કેમકે શોખનો માહોલ હોય અત્યારે ઘણા લોકો મરી ગયા છે ત્યારે એવી કોઈ બાબત જ નથી કે આપણે ડીજે પર ગીતો વગાડી વગાડીને આપણો પ્રચાર કરીએ આપણી રેલીઓ કરીએ એનો મતલબ સાફ છે કે તમને કોઈનાથી કસી પડી નથી તમને તમારી જ પડી છે ને તમારા રોટલા શીખવા છે આવી વાત વોટ કાપવાની તો આપણો એક સીધો કન્સેપ્ટ છે અગર હું એવું વિચારીશ કે મારાથી આ વ્યક્તિના વોટ કપાશે કે મારાથી આ વ્યક્તિના વોટ કપાશે તો એનો મતલબ એ થયો કે મારે ઘરે બેસવું તો કદાચ ક્યાં સુધી આપણે ઘરે બેસી શકીશું આપણે લડવું તો પડશે ને ઉતરવું તો પડશે ને કદાચ આ લોકો જેવું કહેતા બીજેપી એના કામો કરતી

તમારો ફેવરેટ ઉમેદવાર કોણ અત્યારે બંનેમાંથી એક બી નહીં બંનેમાંથી એક બી ઉમેદવાર મારો ફેવરેટ નહીં કારણ શું તમારા જ માધ્યમ પર જ્યારે તમે પેલા ભાઈ પક્ષ પલટું કરીને આવ્યા બીજેપીની લહેર ચાલતી હતી અને બીજેપીની લહેર ચાલતી હતી તેમ છતાંય લોકોએ જંગી વોટથી અક્ષયભાઈને જીતાડ્યા હતા તો એમને રાજીનામું આપી દેવું હતું ને બીજેપી જોઈન કરવાની શું જરૂર હતી અપક્ષમાં લડવું હતું ને કરી શકતા હતા ને પરંતુ ના કે બીજેપીમાં ગયા લાલચથી ગયા ડર હતો કાંડ બહાર ના આવે એના લીધે શું કામ ગયા એ એમનો પ્રશ્ન હશે આ એક વસ્તુ પક્ષ પલટો કર્યો ને એમાં જનતાને ઘણી દુઃખી થાય તમે જોશો કદાચ આ મતદાન કરવા જશે એટલે કાર બધાએ ફેક્ટરીવાળાએ કામદારને રજા આપવાની લોકો વોટિંગ કરવા જશે અને કારખાનાવાળાએ પગાર તો આપવાનો છે એ લોકોને એ દિવસનો કોને બોજ આ લોકો જઈને કહેવાના છે એ લો ભાઈ પાંચસો પાંચસો રૂપિયા તમે જે મારા લીધે તમારા કારખાના પર આવવાના નથી એમ્પ્લોય તો એનો પગાર લો નથી બીજી વસ્તુ છે કિરીટસિંહ જાડેજા ઘણા વર્ષોથી લોકોના સંપર્કમાં છે પરંતુ જ્યારે તમે પૈસાના દમ પર એમએલએ બનવા જાઓ ને કે નેતાગીરી કરવા જાઓ એ શક્ય નથી ઘણા કામો બી કર્યા હશે આપણી તો હજુ શરૂઆત છે પરંતુ તમારા જ ઇન્ટરવ્યુમાં મેં સાંભળ્યું હતું કે ઓગણીસો સુડતાળીસ કરજણ વિધાનસભા બોલ્યા હતા એકસો સુડતાળીસ વિધાનસભા અને એવું કહેતા હોય કે ઓગણીસો સુડતાળીસ વિધાનસભા નવ્વાણી નવ્વાણું સીટો બીજેપીને મળી હતી ઇઠ્યાસી સીટો કોંગ્રેસને મળી હતી ગુજરાતની સીટો જ એકસો બ્યાસી છે તો નવ્વાણું ને અઠ્યાસી કરો એકસો સિત્યાસી થાય મારો કહેવાનો મતલબ એ છે કે એજ્યુકેટેડ પર્સન ઇવન જેને નોલેજ હોય ગ્રાન્ટ કઈથી લાવી ઈવન લોકોની સમસ્યા શું છે એકસો ચુમ્માલીસ ગામડામાં આપણે પાંચ વર્ષ કામ કઈ રીતે કરીશું લોકોનો સંપર્ક કઈ રીતે કરીશું જ્યારે માઇન્ડ ટોટલ બ્લેન્ક હોય ને જ્યારે આવડતના ખાલી પૈસાના દમ પર બસી જશે ને તો મારે એક યુવા તરીકે જાગૃત યુવા અને શિક્ષિત યુવા તરીકે હું આ બંનેમાંથી કોઈને વોટ ના આપું તમે અત્યારે વોટ માંગી રહ્યા છો કે લોકોને જાગૃત કરી રહ્યા હું લોકો જોડે વોટ જ નથી માંગી રહ્યો એક વસ્તુ સૌથી પહેલાં તમે આ બહુ સારો ક્વેશ્ચન કર્યો આપણે લોકોને જાગૃત કરી રહ્યા છે અત્યારે મેં પત્રિકાઓ જે આપી રહ્યો છું એ પત્રિકાઓમાં ક્લિયર આ મુદ્દા જ લખ્યા છે નેતા ઓછામાં ઓછું બાર પાસ હોવું જોઈએ બીજી વસ્તુ જ્યાં સુધી ગુજરાતનું દેવું ના પતે ત્યાં સુધી નેતાઓનો પગાર બંધ કરો હું બી પોલિટિક્સમાં આવી રહ્યો છું તો આ સેન્ટેન્સ હું બોલીશ લોકોના ઘરે પહોંચાડીશ અને હું પગાર લઈશ તો મારા પર ક્વેશ્ચન માર્ક આવવાનો મારી તો શરૂઆત છે હું કહું છું કે નેતાઓને મળતી સુવિધાઓ પર પચાસ ટકા કાપ મૂકો હું પોતે બની રહ્યો છું તે છતાંય કહું છું હું પોતે કહી રહ્યો છું નેતા બનવા જઈ રહ્યો છું તેમ છતાંય કહું છું કે સરકારી સ્કૂલમાં જ એમનો છોકરો ભણવો જોઈએ નેતાનો અને સરકારી હોસ્પિટલમાં જ એડમિટ થવો જોઈએ આ મુદ્દા હું જ મૂકી રહ્યો છું ભલે હું નેતા છું આ લોકો મૂકે મુદ્દા બોલી શકશે નહીં બોલે બીકોઝ એમને રાજનીતિ કરવાની છે વન ટાઈપ ઓફ બિઝનેસ છે કે બે કા કરોડ પાંચ કરોડ રૂપિયા હમણાં વાપરવા પડે તો વાપરો કેમ કે પાંચ કરોડ પછી આપણે દસ કરોડ લેવાની તાકાત આપણી જોડે છે તો આ લોકોનો કન્સેપ્ટ આજે અને આપણે આમાં બિલીવ નથી કરતા આપણો સીધો કન્સેપ્ટ છે લોકોને જાગૃત કરીએ લોકોને સમજાવીએ કે વર્ષોથી મગજમાં બેસી ગયું છે કે બીજેપી કાં તો કોંગ્રેસ બીજેપી કાં તો કોંગ્રેસ મારું કેવું એટલું જ છે વોટ તમારે જેને આપો આપો પણ તમે માણસ જુઓ એની નીતિ જુઓ એના વિચારો જુઓ એનું એજ્યુકેશન જુઓ એનું પાસ જોવો આ બધું જોઈને તમે વોટ આપો હું તો એવું કહું છું નવ કેન્ડિડેટ છે કોઈને બી આપો આપો પરંતુ તમે એની નીતિ જુઓ વિચારો જુઓ ક્યારેક એક વ્યક્તિને એક પક્ષ જ તમે તમારા મગજમાં નાખી દેશો હા એ વસ્તુ છે કે અત્યારે થોડા સમયથી આવ્યા હોય દરેક લોકો સુધી આપણે પહોંચીને આવડ્યા હોય પરંતુ શરૂઆત કરવી પડે ક્યાંકથી એટલે આપણે શરૂઆત કરી છે આગળ કોર્પોરેશન આવે છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આગળ બે હજાર બાવીસમાં ફરી ચૂંટણી આવશે એટલે શરૂઆત કરી છે ઘણો સાથ સહકાર છે ઘણો સારો એવો રિસ્પોન્સ છે લોકો સાથે જોડાઈ રહ્યા છે એમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે લોકોને એક જ પ્રશ્ન છે ચૂંટણી પતી ગયા પછી કોઈ પૂછતું નથી કોઈ જોવા આવતું નથી એમના એમના રોટલા શેકાય છે અને આ ગરીબ પાછો ત્યાંનો ત્યાં જ રહી જાય છે નેવું પાછલા સમયની પેઢી એ પતરા નીચે ગઈ આ પેઢી બી પતરા નીચે અને આવું ના આવું રહેશે તો આવનારી પેઢી બી પત નીચે જ રહેશે છે 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 છેલ્લો સવાલ કે કે કરજન તારીખે મતદાન જે જે મતદારો તમે 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 કહો છો છો લોકોને અવેર કરી રહ્યા બધી જગ્યાએ પહોંચી નથી રહ્યા ચલો અમારા માધ્યમથી જે પણ મતદારો મતદાન કરવાના છે શું કહેવા માંગુ શક્ય એટલા ગામડા આપણે પતાવી દીધા છે હું દરેક ગામડે પહોંચી ગયો છું છેલ્લા બાર થી ચૌદ દિવસમાં એક બી ગામ આપણે છોડ્યું નથી દરેક ગામે આપણે લોકો સુધી પહોંચ્યા છે હું આ તમારા વીએનએન માધ્યમથી લોકોને એટલું જ કહેવા માગું છું મતદાન અવશ્ય કરજો કારણ કે આ જે અવસર આવ્યો છે એ અવસર એવો નથી ગર્વ લેવા જેવી બાબત આ બહુ ખોટું થઈ રહ્યું છે પરંતુ તમારી એકતા અને આ જે લોકશાહી છે એ બચાવી રાખવા માટે ટકાવી રાખવા માટે વોટિંગ કરવા અવશ્ય જજો વોટ જેને આપો આપજો પરંતુ તમે જેને વોટ આપો છો એ વ્યક્તિ ખરેખર તમારા લાયક છે કારણ કે જ્યારે આપણે છોકરાઓને સ્કૂલમાં મૂકતા હોય તો આપણે સ્કૂલ સ્કૂલ કેવી છે આપણા છોકરાઓ જ્યાં ભણતા હોય છે જ્યાં જેની જોડે બેસતા હોય છે જ્યાં રમવા જતા હોય છે તો એનું ફ્રેન્ડ સર્કલ માટે બી આપણે વિચારીએ છીએ કે કેવા છોકરાઓ જોડે મારો છોકરો ફરે છે ઇવન તમે મેરેજ કરો છો તો તમારા જે બી પતિ હોય કે પત્ની હોય એમનું પાત્ર જોવા માટે બી તમે ઘણું રિસર્ચ કરો છો તો આ તમે તમારું રાજ્ય તમારું ગામડું તમારું સિટી કોઈને ચલાવવા આપો ને તો એનું બી તમારે પરીક્ષણ કરવું આવશ્યક છે માટે તમે જેને વોટ આપો એ વિચારીને આપજો એની નીતિ જોજો એ શિક્ષિત છે કે નહીં તમારા ગામડાઓનું સંચાલન કરવા માટે એ આગેવાન કેપેબલ છે કે નહીં એ દરેક વસ્તુ વિચારીને વોટ આપજો અને જો તમને એવું લાગે કે આ વ્યક્તિ લાયક નથી પણ ખાલી એના પર એક સિમ્બોલ છે આ દરેક પક્ષ ફક્ત ને ફક્ત એમના ચિહ્ન પર વોટ માંગે છે હજુ સુધી મેં એક વ્યક્તિ એવો નહીં જોયો કે જે કેન્ડિડેટ હોય ને એના પર વોટ માંગે છાતી ઠોકીને કે આ અમારો કેન્ડિડેટ છે અને વોટ આપજો ના એ પક્ષના ચિહ્નના નામે વોટ માંગે છે ક્યારેય નહીં નીતિ જોજો એના વિચારો જોજો અને ત્યારે જઈ મતદાન કરજો મતદાન કરવા અવશ્ય જજો ખૂબ ખૂબ આભાર મયુરભાઈ જોશી અને તમને ખૂબ ખૂબ શુભકામનાઓ તમે આ મતદાનમાં પોતે ઉમેદવાર છો આ ચૂંટણીમાં અને મયુરભાઈ જોશી સાથે આપણે વાતચીત કરી છે અને હાલ તેઓ કહી રહ્યા છે કે જે પણ મતદારો છે જે મત આપતા પહેલાં જેમના ઉમેદવારો છે તેમને જરૂરથી જુએ પારખે ને ત્યારબાદ પોતાનો મત આપે પણ મતદાન જરૂર આપે વડોદરા ન્યૂઝ નેટવર્ક પણ તમામ મતદારોને અનુરોધ કરે છે કે પોતાનો મત જરૂર આપજો પરંતુ સોશિયલ ડિસ્ટન્સ રાખીને ખૂબ જ સાવચેતીથી કેમ કે કોરોના મહામારીની વચ્ચે આ લોકતંત્રનું મહાપર્વ છે